દોઢસો વર્ષથી ચાલતી ચીકીની પેઢી ચલાવતા દીપા વાંકાવાલા જણાવ્યું હતું કે ઉત્તરાયણ પહેલાંનો ખાવાની વાનગીનો ધંધો એટલે ચીકીનો વેપાર હાલ ગત વર્ષની સરખામણીમાં કોરોનાને કારણે ચીકી ધંધામાં પચાસ ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાને કારણે લોકો ઇમ્યુનિટી બૂસ્ટર તરફ વળી રહ્યા હોવાથી ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે કાળા અને સફેદ તલમાં ભરપૂર શક્તિ રહેલી છે તેની સાથે ગોળ ભેળવો એટલે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે જેના કારણે કાળા અને સફેદ તલની ચીકી વધુ ડિમાન્ડ વધી છે આ ઉપરાંત ડ્રાયફ્રૂટ પણ શરીર માટે સારા હોવાથી ડ્રાયફ્રૂટની ચીકી દાણા અને દાળિયા ચાવવામાં ગમતા નથી તેથી ક્રશ કરેલા દાણાની માવા ચીકી ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી ઉપરાંત ઉત્તરાયણમાં પરંપરાગત રીતે ખાવાતી સીંગ દાણા અને દાળિયાની ચીકી પણ બનાવીએ છીએ જેની વિદેશોમાં પણ માંગ હોય છે ગ્રાહકો પણ ઉત્તરાયણના બહાને દૂર દૂરથી આવી પોતાના પરિવાર અને મિત્રો માટે આ ચીકીની ખરીદી કરતા હોય છે આ ચીકીઓનો ભાવ પર નોર્મલ ચીકી જેટલો ત્રીસથી ચાલીસ રૂપિયા રાખવામાં આવ્યો છે જેથી કોરોનાના કાળની આ પરિસ્થિતિમાં લોકો સરળતાથી ચીકીની ખરીદી કરી શકે છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત